નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, તૈયાર ભણવા માટે? સરસ. ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 22, આપણી આસપાસના સ્થળો. બરાબર ને? તો ગઈકાલે આપણે જોયું તો આપણા સમાજ સેવકો, બરાબર? તો આજે આપણે જોઈશું આપણી આસપાસના સ્થળો. તો આપણી આસપાસ કયા સ્થળો દેખાય છે તો એ આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણી આસપાસના કેટલાક જાણીતા સ્થળોના ચિત્ર આપેલા છે. આ સ્થળો ઓળખી તેમના નામ યાદ રાખો અને સ્થળ આ સ્થળોમાંથી તમે જે સ્થળ જોયું હોય તેનું નામ સામે ખરાની નિશાની કરો. તો જુઓ, સ્કૂલ એટલે શાળા. શાળા તો આપણે અભ્યાસ કરવા રોજ શાળામાં આવીએ છીએ, તો રોજ શાળા જોઈએ છીએ ને, જે આપણી આજુબાજુ જ હોય છે, બરાબર ને? તો પહેલું ચિત્ર છે શાળાનું. તો શાળાના સામેના ખાનામાં આપણે શું કરીશું? ખરું. પછીનું ચિત્ર છે ગ્રામ પંચાયતનું, જેનો આપણે આપણી આપણે રહેતા હોય ને આજુબાજુ હોય, પરંતુ આપણે જોયેલું ન હોય, બરાબર ને? કારણ કે તમે તો બાળકો છો, તમારે ગ્રામ પંચાયતની જરૂર પડે નહીં, એટલે તમે જોયું ન હોય, બરાબર ને? તો આપણે એ ખાનામાં કશું કરીશું નહીં. પછી છે બગીચાનું ચિત્ર. શેનું ચિત્ર છે? બગીચાનું. તો બગીચામાં દરેક વિદ્યાર્થી ગયેલો હશે, ખરું ને? હા, કારણ કે બગીચામાં જવું તો તમને બહુ ગમે. ત્યાં નાનું નાનું ઘાસ હોય, રંગબેરંગી ફૂલો હોય, લપસિયા હોય, હિંચકા હોય, એટલે તમને તો બગીચામાં જવું ખૂબ જ ગમે. એટલે દરેક વિદ્યાર્થીઓએ જોયેલો હશે બગીચો, બરાબર ને? તો અહીંયા આગળ આપણે ખરાની નિશાની કરીશું. પછી છે હોસ્પિટલનું ચિત્ર. શેનું ચિત્ર? હોસ્પિટલનું, એટલે કે દવાખાનાનું, બરાબર ને? તો એ તો દરેક વિદ્યાર્થીઓએ જોઈ હશે, કારણ કે તમે જતા આવતા આજુબાજુ બધે મોટા બોર્ડ મારેલા હોય છે અમુક જગ્યાએ કે આ હોસ્પિટલ, આ હોસ્પિટલ. તો દરેક વિદ્યાર્થીઓ હોસ્પિટલ જોઈ હશે, બરાબર ને? જો આપણે સીતારામ ચોક જઈએ તો ત્યાં પ્રસાદ હોસ્પિટલ છે. સરદાર ચોક બાજુ જઈએ તો ત્યાં રુદ્વેગ હોસ્પિટલ છે. આવી મોટી મોટી હોસ્પિટલો આપણી આજુબાજુ જોવા મળે છે, બરાબર ને? તો હોસ્પિટલ તો દરેક વિદ્યાર્થીઓ જોઈ હશે. પછી તમે ક્યારેક કોઈક બી રીતે બીમાર પડ્યા હોય ત્યારે પણ તમે ક્યાં જાઓ છો? હોસ્પિટલમાં. તો હોસ્પિટલ પણ બધાએ જોઈ હશે, બરાબર ને? તો એની સામે આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું. પછીનું ચિત્ર છે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ પણ જોઈ હશે, કારણ કે પોસ્ટ ઓફિસમાં આપણે ટપાલ લેવા, મૂકવા, મની ઓર્ડર કરવા મમ્મી પપ્પા સાથે જતા હશો, બરાબર ને? પછી તમારી શિષ્યવૃત્તિ આવે છે તો તેના માટે તમે જતા હશો, બરાબર ને? હા, તો પોસ્ટ ઓફિસ પણ તમે જોઈ હશે, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર ને? આપણે પોસ્ટ ઓફિસ કૃષ્ણનગર છે, બરાબર ને? લગભગ બધાને ખબર જ હશે. તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. પછીનું ચિત્ર છે મંદિર. તો મંદિર તો દરેકે જોયું હશે, ખરું ને? મમ્મી પપ્પા સાથે ગયા હશો, પછી હંમેશા તમે ક્યાંય ફરવા ગયા હોય ત્યાં પણ મંદિર હોય છે, બરાબર ને? તો મંદિર તો દરેકે જોયું હશે, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. અમુક તહેવારોમાં પણ આપણે મંદિર દર્શન કરવા જઈએ છીએ, ખરું ને? તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. પછી છે ખેતરનું ચિત્ર. શેનું ચિત્ર છે? ખેતરનું. તો ખેતર તો બધાએ નહીં જોયું હોય, અમુકે જોયું હશે કે જેના દાદા દાદી ગામડે રહેતા હોય, ખેતી કરતા હોય, એમણે જોયું હોય. બધાએ ખેતર જોયું ન હોય તો એ ખાનામાં આપણે કશું કરીશું નહીં. પછીનું ચિત્ર છે નદી. શેનું ચિત્ર છે? નદી. તો નદી તો તમે બધાએ જોઈ હશે, કારણ કે આપણું અમદાવાદ શહેર કયા નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદી, બરાબર ને? આપણે સિટીમાં જઈએ છીએ તો ત્યાં પુલ હોય છે અને પુલની નીચે મોટી નદી જ વહે છે અને એમાં પાણી જાય છે અને પુલો ઉપરથી આપણે પસાર થઈએ છીએ. તો નીચે શું હોય છે? નદી. કઈ નદી છે? સાબરમતી નદી. પછી આપણે ગાંધી બાપુનો આશ્રમ પણ, ગાંધી આશ્રમ પણ સાબરમતી નદીના કિનારે આવેલો છે, બરાબર ને? તો આપણું અમદાવાદ શહેર છે એ સાબરમતી નદીના કિનારે વસેલું શહેર છે. તો આપણે તો નદી બધાએ જોઈ જ હશે, પછી ક્યાંક ફરવા ગયા હશો ત્યાં પણ નદી જોઈ હશે, બરાબર ને? તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. પછી છે કારખાનાનું ચિત્ર, બરાબર ને? તો આપણે જે રહેતા હોઈએ એની આજુબાજુ ક્યાંય કારખાના જોવા ન મળે. કારખાના જોવા હોય તો એના માટે અલગ સ્થળ ફાળવેલું હોય,
ત્યાં જ કારખાના બને હોય કેમ? જો અહીંયા પેલો ધુમાડો જાય છે ને એ ગંદો હોય, જે આપણા રહેણાંક વિસ્તારની આજુબાજુ કારખાનું હોય તો એ ગંદો ધુમાડો આપણા શરીરમાં શ્વાસમાં જાય અને આપણા શરીરને નુકસાન કરે, જેથી કરીને આપણે રહેતા હોય એવા સ્થળોએ કારખાના લગભગ આવા મોટા હોય નહીં, જે પ્રદૂષણ ફેલાવતા હોય એવા કારખાના આપણી આજુબાજુ રહેતા હોય ત્યાં લગભગ હોય નહીં, જેથી આપણે જોયા ન હોય તો એ ખાનામાં આપણે કશું કરીશું નહીં. પછીનું ચિત્ર છે થિયેટર. થિયેટર એટલે સિનેમાગૃહ, સમજણ પડી ને? ત્યાં આપણે શું કરવા જઈએ બધાને ખબર હશે ખરું ને, મમ્મી પપ્પા સાથે બધા જ ગયા હશો પિક્ચર જોવા માટે, બરાબર ને? હા, તો થિયેટરમાં સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. પછી છે ટ્રેન. શું છે ટ્રેન? રેલવે સ્ટેશન. તો તમે તમારા મમ્મી પપ્પા સાથે, મામા મામી સાથે, કાકા કાકી સાથે ક્યાંક ફરવા ગયા હશો ટ્રેનમાં, બરાબર ને? તો ટ્રેનમાં બેસવા માટે ક્યાં જવું પડે? રેલવે સ્ટેશન પર. ક્યાં જવું પડે? રેલવે સ્ટેશન પર. તો આપણા અમદાવાદમાં પણ રેલવે સ્ટેશન છે ખબર છે ને, સૌથી મોટું ક્યાં છે? કાલુપુર. કાલુપુર રેલવે સ્ટેશન સૌથી મોટું છે. તો લગભગ બધા જ વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન જોયેલું હશે ખરું ને? તો આપણે એની સામે ખાનામાં ખરાની નિશાની કરીશું. પછીનું ચિત્ર છે પ્રાણી સંગ્રહાલયનું. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? પ્રાણી સંગ્રહાલયનું. તો પ્રાણી સંગ્રહાલયની સામે ચોરસમાં ખરાની નિશાની કરીશું, કારણ કે આપણે બધાએ પ્રાણી સંગ્રહાલય જોયું હશે, બરાબર ને? પ્રાણી સંગ્રહાલય ક્યાં છે ખબર છે ને બધાને? કાંકરિયા તમે ફરવા જાઓ છો ત્યાં, તમે કાંકરિયા ઝૂ. ઝૂ એ અંગ્રેજી શબ્દ છે પણ એનું ગુજરાતી થાય પ્રાણી સંગ્રહાલય. તો તમે લગભગ બધાએ જોવા ગયા હશો ખરું ને? તો ત્યાં આપણે ખાનામાં ખરાની નિશાની કરીશું. ચલો આગળ જોઈએ. જુઓ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બસ પડી છે ને અહીંયા આગળ અલગ અલગ વિભાગ પાડી અને બસો ઊભી રાખેલી છે. તો આ શેનું ચિત્ર છે? બસ સ્ટેશનનું. શેનું ચિત્ર છે? બસ સ્ટેશનનું. આપણે એક ગામથી બીજે ગામ જવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, તો દરેક વિદ્યાર્થીએ બસ સ્ટેશન તો જોયું જ હશે, બરાબર ને? તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. પછીનું ચિત્ર છે બેંકનું. તો બેંક પણ દરેકે જોઈ હશે કારણ કે આપણે મમ્મી પપ્પા સાથે જઈએ છીએ. એવી જ રીતે જો આપણે પાછા આ બાજુ જઈએ તો ત્યાં આગળ ઓરિએન્ટલ બેંક છે, પછી હાઈવે બાજુ જઈએ તો સ્ટેટ બેંક છે, આઈસીઆઈસી બેંક છે, બરાબર ને? તો બેંકો પણ દરેક વિદ્યાર્થીઓએ જોઈ હશે, બરાબર ને? બોર્ડ મારેલું હોય છે કે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર ને? પછી આઈસીઆઈસી બેંક, ઓરિએન્ટલ બેંક, પંજાબ બેંક, એવા બોર્ડ વાંચો છો ને? હા, ના વાંચતા હોય તો ધ્યાન રાખવાનું રસ્તામાં જતા આવતા, બરાબર ને? હા, તો આપણને આપણું જ્ઞાન વધે અને આપણને ખબર પડે કે આ બેંક છે તો બેંકમાં શું કરવાનું હોય, બેંકમાં આપણે પૈસા મૂકવા જઈએ છીએ ખરું ને? હા, આપણા બધા પૈસા આપણી પાસે વધારે હોય તો ઘરે ચોરી થવાની બીક રહે, પરંતુ આપણે બેંકમાં મૂકી આવીએ તો આપણા પૈસા સુરક્ષિત રહે અને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે એને ઉપાડી શકીએ, બરાબર ને? હા, પડી સમજણ? સરસ. ચલો હવેનું ચિત્ર છે મસ્જિદનું, બરાબર? તો મસ્જિદ તો આપણે ક્યાંય, લગભગ આપણે હિન્દુઓ છીએ તો આપણે ક્યાં જઈએ? મંદિરમાં દર્શન કરવા. તો મસ્જિદ તો આપણે કોઈએ જોઈ ન હોય તો ત્યાં આપણે કશું કરવાનું નથી. ચલો પછીનું ચિત્ર છે પુસ્તકાલય. જુઓ બધા વિદ્યાર્થીઓ બેઠા બેઠા વાંચે છે, બરાબર ને? તો તમે જેમ મોટા થશો એમ તમારે વાંચવા માટે તમે મોટી મોટા મોટા ધોરણમાં આવશો, કોલેજમાં આવશો, તો ત્યાં આગળ પુસ્તકાલયો હોય છે જ્યાં બધા વિદ્યાર્થીઓ અવાજ કર્યા વગર શાંતિથી વાંચતા હોય છે, બરાબર ને? તો એ પણ તમે શાળા કોલેજોમાં જોઈ હશે, બરાબર? પછીનું ચિત્ર છે તળાવનું, બરાબર ને? શેનું ચિત્ર છે? તળાવનું. તો દરેક વિદ્યાર્થી મિત્રએ તળાવ જોયું હશે. તમે લોકો કાંકરિયા ફરવા જાઓ છો ને? હા, તો એ શું છે? કાંકરિયા તળાવ છે. અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ, લગભગ દરેક વિદ્યાર્થીઓ કાંકરિયાની મુલાકાત લીધી હશે ખરું ને? પછી અમુકના વાલીઓ એટલે કે બા દાદા નાના નાની ગામડે રહેતા હોય તો તમે ત્યાં પણ ગામડામાં, દરેક ગામડામાં નાનું મોટું તળાવ હોય જ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ તળાવ જોયેલું હશે ખરું ને? તો આપણે તળાવની સામે ખાનામાં ખરાની નિશાની કરીશું. પછીનું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? બજારનું. તો તમે રોજ સાંજે મમ્મી માર્કેટ શાક લેવા જાય ત્યારે સાથે જતા હશો તો એ પણ શું કહેવાય? બજાર કહેવાય.
પછી તમે કપડાં ખરીદવા માટે ઢાલગરવાડ, રતનપોર એવા એવા મોટા મોટા બજારમાં જતા હશો ને, હા તો એને બજાર કહેવાય. તો બજારમાં તો દરેક વિદ્યાર્થી ગયેલા હશે, ખરું ને? તો એની સામે આપણે ખરાની નિશાની કરીશું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. ક્યાં જશો? સાચા ઉત્તર ફરતે ગોળ કરો. આપણે બસમાં બેસીને બહાર ગામ જવું છે તો બસ ક્યાં ઊભી હોય? ગ્રામ પંચાયતમાં? ના, ત્યાં ન હોય. બસ ક્યાં હોય? બસ સ્ટેન્ડ પર. એટલે આપણે ત્યાં આગળ ગોળ કરીશું. બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે. તો હમણાં મેં તમને કીધું ને કે આપણે બચેલા પૈસા હોય એટલે કે આપણે ભેગા કરેલા પૈસા ક્યાં મૂકીએ? ખેતરમાં મૂકવા જઈએ? ના. શું થાય? તો ચોર લઈ જાય. ખુલ્લા પૈસા મૂકાય? ના મૂકાય. ક્યાં મૂકવા જઈએ આપણે? બેંકમાં. મેં તમને કીધું ને હમણાં આગળ. તો આપણે બચાવેલા પૈસા મૂકવા ક્યાં જઈશું? બેંકમાં. તો ત્યાં આપણે ગોળ કરીશું. દાદા બીમાર પડ્યા છે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો ક્યાં જાય? કારખાનામાં તો વસ્તુ બને. ક્યાં જાય? હોસ્પિટલમાં. ક્યાં જાય? હોસ્પિટલમાં, જ્યાં ડૉક્ટર હોય, જ્યાં સારવાર થતી હોય ત્યાં આપણે જઈએ. તો એ સ્થળને શું કહેવાય? હોસ્પિટલ. તો આપણે હોસ્પિટલ ઉપર ગોળ કરીશું. ચાર નંબર, પુસ્તકો અને છાપા વાંચવા જવું છે. તો આપણે કીધું ને હમણાં કે પુસ્તકો અને છાપા વાંચવા ક્યાં જઈએ? પુસ્તકાલયમાં. થિયેટરમાં તો પિક્ચર જોવા જવાય, તો સાચો જવાબ પુસ્તકાલય છે. તો ત્યાં આપણે ગોળ કરીશું. ટ્રેનમાં બેસીને મુંબઈ જવું છે. તો ટ્રેન ક્યાં ઊભી રહે વિદ્યાર્થી મિત્રો? રેલવે સ્ટેશન ઉપર. ક્યાં ઊભી રહે? રેલવે સ્ટેશન ઉપર. તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. ટિકિટ અને પરબીડિયા ખરીદવા જવું છે. તો ટિકિટો અને પરબીડિયો ક્યાં મળે? શાળામાં ન મળે. ક્યાં મળે? પોસ્ટ ઓફિસ પર. ક્યાં મળે? પોસ્ટ ઓફિસ પર. તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા જવું છે. ચીજવસ્તુઓ ક્યાં મળે? બજારમાં. ક્યાં મળે? બજારમાં. બગીચામાં મળે નહીં. તો આપણે અહીંયા આગળ બજારમાં, બજાર ઉપર ગોળ કરીશું. આઠ નંબર, જુદા જુદા નાના મોટા પક્ષી તથા પ્રાણીઓ જોવા જવું છે. તો પક્ષી અને પ્રાણીઓ ક્યાં હોય? તળાવમાં ન હોય. ક્યાં હોય? પ્રાણી સંગ્રહાલય. જો નામ પરથી જ ખબર પડી જાય, પ્રાણી એટલે પ્રાણીઓ, સંગ્રહાલય એટલે તેમને સાચવેલા હોય એને સંગ્રહાલય કહેવાય. તો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી અને પક્ષીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં સમજણ પડી ગઈ ને? સરસ. ચલો તો આજનું આપણું લેસન જોઈ લઈએ. જુઓ, આપણે આ ચિત્ર દોરવાના નથી, ખાલી નવા પાના ઉપર પાઠ 22 આપણી આસપાસના સ્થળો લખી સૂચના લખવાની છે. પછી શાળા શબ્દ લખી ત્યાં ખરું કરીશું, ગ્રામ પંચાયત લખીશું પણ ખાનું ખાલી રાખીશું, બગીચો લખીને ખરું કરીશું, હોસ્પિટલ સામે ખરું કરીશું, પોસ્ટ ઓફિસ સામે ખરું કરીશું, મંદિર સામે ખરું કરીશું, ખેતરની સામે કરવાનું નથી. જો આ વિડીયોમાં તમે જુઓ છો ને કે મેં ક્યાં ખરું કર્યું છે, એ રીતે તમારે કરવાનું રહેશે. નદીની સામે ખરું કરીશું, કારખાના સામે નથી કરવાનું, થિયેટરની સામે ખરું, રેલવે સ્ટેશનની સામે ખરું, અને પ્રાણી સંગ્રહાલય સામે ખરું, બસ સ્ટેન્ડ સામે ખરું, બેંક સામે ખરું, મસ્જિદ સામે કશું કરવાનું નથી, પુસ્તકાલયની સામે ખરું, તળાવની સામે ખરું, બજારની સામે ખરું. તો આટલા શબ્દો લખી અને જે જે ખાનામાં મેં ખરાની નિશાની કરી છે તે વિડીયોમાં જોઈને અને કરવાની છે. જે ખાનામાં કશું નથી કર્યું ત્યાં ખાલી ખાનું દોરી અને છોડી દેવાનું છે. પછી સ્વાધ્યાય લખી આ રીતે સૂચના લખશો, પછી 1-8 નંબર લખશો અને સામે બે જવાબો લખી, અથવા તો સાચો જવાબ લખી નાખજો, બે જવાબ લખવાની જરૂર નથી. બરાબર ને? તો અહીંયા મેં જે ગોળ કર્યું છે ને વિડીયોમાં તમને દેખાય છે ને, તો સાચા જવાબ છે એ સાચો જવાબ જ લખવાનો, સામે બીજો જવાબ છે એ લખવાની જરૂર નથી. દાખલા તરીકે, બસમાં બેસીને બહાર ગામ જવું છે, તો સાચો જવાબ શું આવશે? બસ સ્ટેન્ડ. શું આવશે? બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડ લખી આપણે ગોળ રાઉન્ડ કરી દઈશું. બરાબર ને? પરીક્ષામાં આ રીતે પૂછાશે. પરીક્ષામાં તમારે બસ સ્ટેન્ડ લખવાની જરૂર નહીં રહે. પ્રશ્ન પૂછાશે ને બે ઓપ્શન હશે, એમાંથી સાચો વિકલ્પ પર ગોળ કરવાનું રહેશે. પરંતુ આપણે અહીંયા આગળ વિકલ્પ લખવાનો છે અને ગોળ કરવાનું છે સાચો જવાબ લખીને. સમજણ પડી ગઈ ને? તો 1-8 સુધી સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના અને આગળ જે મેં કીધું એ રીતે શબ્દો લખી અને ખાના દોરી, ખરું હોય તો ખરું, ન હોય તો ખાલી ખાનું છોડી દેવાનું. બરાબર ને? તો સમજણ પડી ગઈ લેસનમાં? જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ 21 સુધી આપણે
ગયા પીરિયડમાં શીખી ગયા છીએ, બરાબર ને? તો ત્યાં સુધીનું લેસન બાકી હોય તો પૂર્ણ કરજો અને પાઠ 22નું હોમવર્ક પણ સાથે સાથે કરતા રહેજો, બરાબર ને? તમારી પાસે ચોપડી નથી અને પરીક્ષામાં તમારે નોટમાંથી લખેલું જ તૈયાર કરવું પડશે, બરાબર ને? તો આ બધું જ તમે લખ્યું હશે તો તૈયાર કરી શકશો, બરાબર ને? તો પાઠ 23 સુધીનું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો. આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.